બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો 600 સુધી પહોંચવા આવ્યો છે ત્યારે પાલનપુરમાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસને લઈ વેપારી આલમ ફફડી ઉઠ્યા છે જો કે પાલનપુર માર્કેટયાર્ડના કેટલાક વેપારીઓ કોરોના સંક્રમણની ચપેટમાં આવતા આથી પાલનપુર નવા ગંજબજારના વેપારીઓએ આગામી 5 દિવસ સુધી માર્કેટયાર્ડ સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય લીધો છે પાલનપુર માર્કેટયાર્ડમાં સવારથી સાંજ સુધી વેપારી ખેડૂત મજૂર વર્ગની મોટી સંખ્યાની ભીડ જામતી હોય છે અને તેના લીધે કોરોનાથી બચવા માટે સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન પણ થતું નથી તેવામાં માર્કેટયાર્ડમાંથી કોરોના પોઝિટિવ કેસ મળી આવતા વેપારીઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે આજથી પાલનપુર નવા ગંજબજારના વેપારી એસોસિએશને માર્કેટયાર્ડ 5 દિવસ સુધી બંધ રાખ્યું છે સ્વયંભુ માર્કેટ યાર્ડ બંધ રાખ્યું છે પાલનપુર શહેરમાં રોકેટની ગતિએ કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યા છે માર્કેટયાર્ડના 4-5 વેપારીઓ પોઝિટિવ કેસમાં સંક્રમિત થતા ભયના માહોલના લીધે વેપારીઓ સ્વયંભુ 5 દિવસ સુધી માર્કેટયાર્ડ બંધ રાખ્યું છે રોજની 5-6 હજાર બોરીની આવક છે અને કરોડો રૂપિયાનું માર્કેટયાર્ડમાં ટર્નઓવર છે પરંતુ કોરોના વાયરસે ધંધા રોજગાર ઉપર પણ માઠી અસર કરી છે વધતા જતા પોઝિટિવ કેસને લઈને વેપારીઓએ 5 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે આપ જોઈ શકો છો કે અહીંયા કામ કરતા મજૂરો હાલ બેઠા છે કારણ કે કોરોના જે પોઝિટિવ કેસની જે વધી રહ્યા છે એ પ્રમાણે વેપારી કામદારો અને ખેડૂતોમાં પણ ભયનો વાતાવરણ જોવા મળી રહ્યું છે પરંતુ સરકારની જે ગાઈડલાઈન છે કોરોના પોઝિટિવની એ ગાઈડલાઈનનું હજી સુધી ચુસ્તપણે પાલન નહીં થાય તો કોરોના પોઝિટિવના ચેપી રોગ વધવાની પૂરેપૂરી શક્યતા રહે બજાર બંધ રાખો કે ઘરમાં પૂરેલા રહો પણ જ્યાં સુધી ચેપને અટકાવવો હશે તો આ ગાઈડલાઈનનું ચોક્કસપણે પાલન કરવું પડશે કેમેરામેન વિશાલ ગોહિલ સાથે વિનોદ સુંદેસા બીકે ન્યૂઝ ચેનલ પાલનપુર